આણંદના તારાપુર પોલીસ સ્ટેશને 6 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે કે જેમાં તારાપુરના શખ્સે વ્યાજ લીધેલ 4.50 લાખની સામે 25 લાખ વ્યાજ ચૂકવ્યું હતું। વ્યાજખોરોએ કોરા ચેકમાં સહી કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કે જેને લઈને 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી। જો કે ફરિયાદના 2 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેતા ફરિયાદીના પિતાએ કેમેરા સામે વ્યથા ઠલવી ભાવુક થયા હતા। ઉસ્માનિયા શેખનું કહેવું છે કે વ્યાજના ચક્કરમાં જમીન અને દાગીના વેચી 4.50 લાખની સામે 25 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો ધમકી આપી રહ્યા છે। वो हैरान करो पैसा आप बदल अमे 10 गणा पैसा चूकवी दीदा। मैं मारी जणसो मारी जमीन मारी दुकान बधु वेचीने लोकोने मैं आपी दीदा। મહીસાગર જિલ્લા પોલીસે વ્યાજખોરો સામે તવાઈ બોલાવી છે અને જુદા જુદા પોલીસ મથકે 12 અરજીઓ મળી છે। મહીસાગરના કડાણામાં વધુ વ્યાજ લેતા શખ્સની પોલીસે અટકાયત કરી છે। અટકાયત કરાયેલો શખ્સ કિરીટસિંહ 80,000ની મૂળ રકમ સામે 2,15,000 રૂપિયા લેતા ફરિયાદ દાખલ થઈ છે। ફરિયાદ દ્વારા મૂળ રકમથી વધુની રકમ ભર્યા બાદ 6 લાખની માંગણી કરાતા કિરીટસિંહ સામે ફરિયાદ દાખલ થઈ છે। આરોપી કિરીટસિંહ દશરથસિંહ પોવાર રહે કડાણા નાઓ પાસેથી 80,000 રૂપિયા વ્યાજે લાવેલ હતા। એ વ્યાજના પેઠે એમને ટુકડે ટુકડે 2,15,000ની ચૂકવણી કરવામાં આવેલ છે। તેમ છતાં બીજા 6 લાખની માંગણી માટે ધાક ધમકી આપતો હોય અને ઉઘરાણી કરતા હોવાથી ભરતભાઈએ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપતા કડાણા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 384-562 અને નાણાં કાયદાની કલમ 40 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને આ કામના આરોપી કિરીટસિંહ દશરથસિંહ પુવારને ગઈકાલે 20:45 વાગે ગુનાનગર કરીએ। સુરતમાં કામરેજમાં પતંગની દોરીએ વધુ એકનો ભોગ લીધો છે। સુરતથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે બાઇકમાં જતા કિશોરને ગળામાં દોરી વાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું। તો ગત સાંજે એક યુવકનું દોરી વાગવાથી મોત નીપજ્યું હતું। તો કામરેજ તાલુકામાં 24 કલાકમાં દોરીના વાગવાથી 2ના મોત થયા છે। તો સુરતમાં કામરેજમાં જે છે પતંગની દોરીએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે। સુરતના કામરેજમાં કાતિલ માંજાએ 15 વર્ષના કિશોરનો ભોગ લીધો। કામરેજથી બાપા સીતારામ ચોક તરફ જવાના રસ્તા પર બાઇક પર જતા બાળકના ગળામાં દોરી ફસાઈ હતી તેમજ બાળકને પૂરતી સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે। ગત સાંજ પણ એક યુવાનનું પતંગની દોરીથી મોત નીપજ્યું હતું। આમ માત્ર કામરેજમાં જ 24 કલાકમાં કાતિલ દોરીના કારણે 2 લોકોના મોત થયા છે। તો ગત સાંજે પણ એક યુવકનું દોરી જે ગળામાં ફસાઈ ગઈ હતી તેના કારણે તેનું મોત નીપજ્યું હતું। તો કામરેજ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં દોરી લાગવાથી 2ના મોત થયા છે।